Nevar skarēt, bet gūsdēt no apnus svagat seju. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે મિત્રો જો કે હવામાન વિભાગે જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જે બાદ કાલથી જ રાજ્યના એકત્રીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રાજ્યમાં ગઈકાલે સવારથી શરૂ થયેલ વરસાદ બાદ બપોર સુધીમાં જ ઓગણીસ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો પાણી વહ્યા હતા તો દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તે જોઈશું સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે વલસાડના ઉમરગામમાં બે ઇંચ વરસાદ ખાપ્યો હતો વલસાડ તાલુકાની જો વાત કરીએ તો અહીં બે ઇંચો વરસાદ નોંધાયો તો જૂનાગઢના કોડીનાર માળીયા દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો ગુજરાતમાં વિરામ બાદ ક્યાં ક્યાં મેઘરાજાનું આગમન થયું તમામ બાબતે ડિટેલમાં જાણકારી સાથે જ આના સોશિયલ મીડિયામાં વાયરલ દ્રશ્યો પણ જોઈશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વીડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિરો સતાને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો દર્શક મિત્રો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલથી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે કાલે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ બપોર બાદ તો વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજાએ પધરામણી કરી હતી

ત્યારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી પણ ભરાયા હતા જ્યારે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈ ગોંડલના રસ્તાઓ પર પાણી ભરાયા હતા ગોંડલના બિલિયાડા ભૂણાવા હડમતાળા જામવાડી ગોમટા સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો તેમજ કોટડા સાંગાણી તાલુકાના નાની મેંગણી સાંગણવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા અહીં તો દર્શક મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદની રાહે લોકો બેઠા હતા ત્યાં ગઈકાલે ધોરાજીમાં નદીઓ નીકળી હતી એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો વરસાદના આગમનથી ધોરાજીમાં ઠંડક પ્રસરી હતી ધોરાજી સહિત પરબડી વરસાદ વરસ્યો હતો પચીસ દિવસ બાદ ગઈકાલથી આગમન થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે અમરેલીની જો વાત કરીએ દર્શક મિત્રો તો અમરેલીના ધારી અને લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેને ખેડૂતોમાં રાહતનો શ્વાસ અનુભવ્યો તેઓએ તમને જણાવી દે કે અમરેલીના ધારીના ગોવિંદપુરા સરસિયા સુખપુર કાંગસામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સાથે જ લીલિયાના એકલેરા નાના કણકોચમાં પણ વરસાદી અમી છાટણા થયા છે તો દર્શક મિત્રો જો સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં ગઈકાલે બપોર બાદ મેઘરાજાનું આગમન બાદ ફરી એકવાર મેઘરાજાની પધરામણી લોકોએ રાહત અનુભવી હતી તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા હતા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ગઈકાલે બપોર બાદ ગાજવીજ સાથે અહીં વરસાદ શરૂ થયો હતો તો આ બાજુ ઉપલેટામાં લાંબા વિરામ બાદ ગઈકાલે એક કલાકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઉપલેટાના મોજીરા ખાખી જારી સમજીયાળા હાડપોળી ડુમિયાણી ચીખલિયામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ બાદ ધરતીપુત્રોને આશા છે કે કપાસ મગફળી સોયાબીન એરંડા સહિતના પાકોને હવે જીવન દાન મળશે જી હા બનાસકાંઠાની જો આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો તો બનાસકાંઠામાં પણ કાલે અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ પાલનપુર દાંતીવાડા ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અંબાજીમાં ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો અંબાજીમાં બીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો સાથે જ દાહોદમાં ભારે બફારા બાદ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલે મેઘરાજાની પધરામણી થઈ હતી ભારે બફારા બાદ ધીમી ધારે વરસાદનું આગમન થતા લોકોએ ઠંક અનુભવી હતી ધીમી ધારે વરસાદ વરસતા ધરતી પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બીજીને ખબરો સાથે ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે આઇકન દબાવવાનું ભૂલજો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં